લેવામાં આવશે અને એક જાહેરાત પણ કરવામાં આવી છે. કેવી વ્યવસ્થા જળવાય છે તે અનુરૂપ ભક્તોને પણ ભગવાનના દર્શન મંદિરમાં થઈ શકશે. એક વ્યવસ્થા કેવી જળવાય છે તે બાદ નક્કી થશે. આપણી સાથે ગોપાલભાઈ બારોટ પણ જોડાયેલા છે. ગોપાલભાઈ, ખાસ કરીને મેં તમને પહેલા જ કહ્યું કે આ ભગવાન જગન્નાથનું એક એવું સ્વરૂપ કે જેની સાથે તમે વાત કરી શકો, જેની ઉપર તમે ખીજાઈ શકો, તેને મનાવો, તેને જે આપો તે ખાઈ લે, આવું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે ભગવાન જગન્નાથનું. લોક સાહિત્યમાં ભગવાન જગન્નાથની જો સ્તુતિ કરવામાં આવે, તેના ગુણોનું વર્ણન કરવામાં આવે તો કેવી રીતે કરી શકાય? કૃષ્ણ જેવા છે કે જેને ખભે હાથ મૂકીને કેમ છે કાનુડા એમ બોલી શકાય, એટલે એને પૂર્ણ પુરુષોત્તમ કીધા છે. અને ભગવાન રામ છે ને એને મર્યાદા પુરુષોત્તમ કીધા છે, એની મર્યાદા જાળવવી પડે. પણ અમારે એને કાળીઓ એમ બોલવામાં આવે. લોકસાહિત્યમાં તો નમો પ્રભુ નકળંક યંકેળ યવળા શ્રાવણ અને નમો લિયણ ગઢલંકરાંક દુઃખ હરણ રિઝાવણ નમો ઉદતી પરિયંશ સાયજ પર સાયજ બિછાવણ અને નમો નાદ નિર્શંક સૌર દલ યસુર સહારણ કર જોડ ભગત ઈશ્વર કહે સેવક તો આયો તર શરણ રણ છોડ રાય કૃપા કરી અન મેરો દુઃખ જાવણ મરણ. કૃષ્ણ પરમાત્માના જે અમારા લોકસંગીતની અંદર જે વર્ણવ્યા છે ભગવાનને, એકવાર તમે ગીત તો સાંભળ્યું, અત્યારે બહુ સુંદર મજાનું ગીત આવ્યું, મને કારો કારો યમુનાજી કો પાણી લાગે. યશોદાજી એકવાર કૃષ્ણને પૂછે છે કે કાના આખો યદુવંશ ગોરો છે, નંદ ગોરા, વસુદેવ ગોરા, દેવકી ગોરા, રાધા ગોરી, બધાય ગોરા, તું કેમ કાળો થયો? લે મરકીન કોઈ કૃષ્ણ પકડાતા નહીં, માર્ગ કાઢે એનું નામ મોહન. ગમે એવી કપરી સ્થિતિ હોય એમાંથી ને પોતાનો માર્ગ કાઢી નાખે એનું નામ કૃષ્ણ. અંદર નહીં, બહાર નહીં, ઉપર નહીં, નીચે નહીં, લોઢું નહીં, લાકડું નહીં, નર નહીં, નારી નહીં, પશુ નહીં, પંખી નહીં, કીટ નહીં, કીટાણુ નહીં. અને એવાના હાથે મારું મોત એવો લેખ લેખ કાગળ લખ્યા તાત પ્રહલાદ ને, અને કાળને જીતવા કલમ ટાંકી વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું અને માગતા નવરયું કાંઈ બાકી, દેવ સૌ પાળતા સહી વિરંચી તણી દેવનો દેવ જે જગત થાપે, પણ ત્યાં રજમીના કાગળો જ એક એવી ગતે અને ફેસલો નાથ નરસિંહ આપે. એના જ ઘીરે દીકરો થાય પ્રહલાદ અને એક તાર લાગે તુહી નામ તુહી નામ તુહી નામ, અને પિતા થાંભલો ધખ ધખાવી અને એમ કે આમાં તારો રામ છે. અને તેથી પ્રહલાદ એમ કહેતો કે હે પિતા હરણા કશ્યપ, કણકણ મેં ભગવાન, એક અણુ અણુમાં જો મારા નાથનો વાસો હોય તો આરા તારા થંભમાં પણ મારો નાથ બિજારે. અને પ્રહલાદજીએ દોટ મૂકી અને બત જેવી ભીડી, તા તો કાઢ ડાઢ બ્રહ્માંડ જાય કે સાહ કાઢ કે યાડાડ યાડાડ દજ્જાલ જુસળા એમ થાર રાર રાર થમ ફટા તાર ફાર હાર અને ફટ જસુરાન પ્રગટ ગઢ ભંજણ બિકટ રૂપ નરસિંહ બને નૃસિંહ રૂપે અવતાર ધારણ કરી, અંદર નહીં બહાર નહીં, ઉમરા વચ્ચે પછાડ્યો, ઉપર નહીં નીચે નહીં, ખોળામાં લીધો, નર નહીં, નારી નહીં, પશુ નહીં, પંખી નહીં, અને નૃસિંહનું રૂપ, લોઢું નહીં, લાકડું નહીં, નખ વધાર્યા અને વારે વાલે ચીરી નાખ્યો, માર્ગ કાઢે એનું નામ મોહન. કોઈ વાતમાં ઈ પકડાય નહીં. એટલે યશોદાને કીધું કે માં, તે મને કીધું ને કે આખો યદુ વંશ ગોરો હું કેમ કાળો, તો માં સાંભળ, અડધી રાતે અવતર્યો ઈ રાત કાળી, માં કંસની કાળી અંધારી કોટડીમાં જેની મો એટલે ઈ કોટડી કાળી, એનાથી ને આગળ માં વાત કરું તો જેથી બાપ વસુદેવ મને હુંડલામાં નાખી નીકળ્યા ત્યારે જે અંધાર પછેડો ઉઢેલો ઈ કાળો, આગળ વળ્યા તા તો મેઘ પાસે અષાઢ ગઘુંબીય લુંબી યંબળ વદળ બેવળ ચોબળિયા માલાર માલિય ગઢ ગહાલિય નીર ઝલેન ઝલે નળિયા ઇન્દ્રગાજ યગાજ કરે હરિયું પર અમ નયા સર યુભરિયા અજમાલ ન સુતણા કુંવર આલણ હોય તણી સાંભળિયા. ઈ માથે અહાડ જામેલો અને ઈ જે અહાડની એલી જામેલી, વરસાદ જામેલો, મેઘા ડંબર જામેલો ઈ મેઘ કાળો, અને માં યમુનાની અંદર આવ્યા તો યમુના કાળી, શેષ નાગે આવી અને માથે મને છાયા કરી તો ઈ શેષ નાગ કાળો, તારા આંગણે આવી તારા ખોળામાં માં મૂકીને વયા ગયા. ત્યારે માં તારો જે ભાવ હતો ને તારી આંખમાં જે આંજણ આંજેલું હતું એ આંજણ કાળું, રાધાની આંખ કાળી, આટલી બધી કાળ ભીળી થઈ ને એટલે માં હું કાળો થયો. કૃષ્ણને કોઈ દી પકડી શકાય નહીં, એટલે જ કૃષ્ણનું જીવન છે ને એને લોક દેવતા કૃષ્ણને કીધા છે. એટલે એની સાથે રમી શકાય, એની સાથે ખેલી શકાય. એ ગેડી દડે રમતો હોય,
કૃષ્ણને એને 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 તમામ સરખા એવું જીવન ભગવાન કૃષ્ણ પરમાત્મા જ એક એવું પરમ તત્વ છે કે જેને પૂર્ણ પુરુષોત્તમ અને સોળ કળા કીધી. હવે સોળ કળામાં ચૌર્ય કળાને પણ સોળ કળા, સોળમાં ચૌર્ય કળા આવે, ચોરી કરતા આવડવું હોય. એટલે માખણ ચોર તો છે જ ને, માખણે ચોર તો લોકોના દિલ પણ ચોરી લે એવો કૃષ્ણ પરમાત્મા આજે આપણા અમદાવાદના આંગણે જ્યારે નાથ આપના દ્વારે, મને આ નામ જ આપણું ટાઇટલ જ વીટીવીનું બહુ ગમ્યું કે ભગવાનના દ્વાર સુધી આપણે નથી જવાનું, આજ ભગવાન આપણા દ્વારે આવે છે. આજે આ રથયાત્રાના નિમિત્તે આ આપ સૌ બધા જેટલે જે માણી રહ્યા છો, કોરોના કાળને લક્ષ્યમાં લઈ અને બધા જ નિયમોનું પાલન કરી અને આખી આ રથયાત્રા પૂર્ણ થઈ છે ત્યારે. બિલકુલ બિલકુલ.